જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે આપણે અત્યાર સુધીના લેક્ચરમાં તત્વોનું વર્ગીકરણ એટલે કે આવર્ત કોષ્ટક આવર્ત કોષ્ટકની આપણે યાદ રાખવાની ટ્રીક કરેલી છે એની અંદર આપણને ખ્યાલ હતો કે ત્યારે આપણે કરેલું છે આવર્ત કોષ્ટકમાં સૌથી પહેલાં લેક્ચરમાં આપણે એકથી ત્રીસ તત્વો કરેલા હતા પછી એસ વિભાગને યાદ રાખવાની ટ્રીક કરેલી છે અને પી વિભાગને યાદ રાખવાની ટ્રીક અને છેલ્લો લેક્ચર જે હતો એની અંદર ડી અને એફ વિભાગને પણ યાદ રાખ્યા હતા આ આપણો એસ વિભાગ હતો અહીંયા પી વિભાગ છે આ ડી વિભાગ અને એફ વિભાગ તો એસ પી ડી અને એફ આ ચારેય વિભાગોને યાદ કેવી રીતે રાખવા એની ટ્રીક આપણે ભણેલા છીએ આજે હવે આપણે આખું આવર્ત કોષ્ટક એકસાથે સાથે લખશું અને સાથે સાથે એ દરેક તત્વોનો પરમાણુ ક્રમાંક કેવી રીતે શોધવો એની રીત પણ આજે આપણે શીખવાની છે કેમ કે પરમાણુ ક્રમાંક એકથી એકસો સુધીના તત્વો માટે આપણે યાદ ન રાખતા હોઈએ કોઈપણ તત્વનો પરમાણુ ક્રમાંક જ્યારે જરૂર પડે ત્યારે આપણે એ પરમાણુ ક્રમાંકને ગણી લેવાનો હોય છે એક સાથે આપણે યાદ રાખતા હોતા નથી તો જોઈએ છીએ હવે આપણે દરેક તત્વ પહેલાં આપણે એસ વિભાગ લખશું આખું અવર્ત કોષ્ટક લખવું છે તો પહેલાં આપણે એસ વિભાગથી શરૂઆત કરશું એસ વિભાગમાં આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજનને આપણે અહીંયા અલગથી લખતા હતા બરાબર પણ હવેથી અત્યારે આપણે હાઇડ્રોજનને એસ વિભાગની સાથે લખશું બરાબર એસ વિભાગનું પહેલું તત્વ હાઇડ્રોજન આપણે ત્યાંથી શરૂ કરશું તો એસ વિભાગને યાદ રાખવાની ટ્રીક તમને લોકોને ખ્યાલ છે હેલી ને રબ સે ફરિયાદ આ રીતે યાદ રાખ્યું હતું આ ટ્રીક તમને ખ્યાલ છે આ ટ્રીક ઉપરથી જ આપણે આખું અવર્ધ કોષ્ટક અત્યારે લખવાનું છે નેક્સ્ટ આ આલ્કલી ધાતુઓ હતું નેક્સ્ટ છે બેટા માંગે કાર સુંદર બાપ રાજી આ ટ્રીક હતી ટ્રીક બધી તમે લોકોએ યાદ રાખેલી હશે હવે તો એસ વિભાગ પી વિભાગ ડી અને એફ બધી ટ્રીક તમે યાદ રાખેલી હશે હવે અહીંયા ડી વિભાગ લખી દઈ છે પેલા એટલે આપણને ખ્યાલ આવે કે કેટલી જગ્યા મૂકીને લખવાનું છે સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ કોપર અને ઝિંક આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી માટે તમને ખ્યાલ છે કે આપણે કેમ યાદ રાખતા હતા એના માટે દરેક તત્વને આખાને યાદ રાખવાનું હતું એના માટે કોઈ ટ્રીક બનાવેલી નહોતી ત્યાર પછી અહીંયા બીજું તત્વ આવશે જે બોરોન ફેમિલીનું હશે બોરોન ફેમિલીનું તત્વ આવશે એ હવે લખવાનું છે ઓકે તો બોરન ફેમિલી માટે ટ્રીક હતી બેંગન આલુ ગાજર ઇન થેલા માં નહીં ઓકે બેંગન ગા આલુ ગાજર ઇન થેલા બેંગન આલુ ગાજર ઇન થેલામાં નહીં એનેચ એનેચ માટે નહીં બરાબર આવી રીતની ટ્રીક છે ત્યાર પછી બોરોન પછીનું તત્વ છે કાર્બન કાર્બન ફેમિલી કહે સીતાજી સુનો પ્રભુ ફલ ખાના હે ઓકે કહે સીતાજી સુનો પ્રભુ ફલ ખાના હે ત્યાર પછીનું તત્વ છે નાઇટ્રોજન નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ ભિખારી મેકડોનાલ્ડમાં જાય ઓકે આ રીતની ટ્રીક હતી નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ ભિખારી મેકડોનાલ્ડ્સમાં જાય ત્યાર પછી ઓબામા છે તેલિબાન પહોંચે લાઈવ ઓબામા છે તેલિબાન પહોંચે લાઈવ હેલોજન ફેમિલી હતું ફિર કલ બહાર આઈ આન્ટીઝ

નિષ્ક્રિય અવયવો સુધીને જે 6 સમૂહ હતા એ 6 સમૂહ લખ્યા હવે જે છે D વિભાગ D વિભાગ માટે આપણે આગળ સમજીલું છે એમ કે સ્કેન્ડિયમ ટાઇટેનિયમ વેનેડિયમクロમિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ કોપર ઝિંક આમ જ લખવાના છે ત્યાર પછી છે ત્યાર પછીની સિરીઝ આ 3D સિરીઝ જેને કહેવાય પ્રથમ સંક્રાંતિ શ્રેણી હતી ત્યાર પછીની દ્વિતીય સંક્રાંતિ શ્રેણી યારી જરા નિભા કે મોદતક રૂક रामे पड़ी आग में सीढ़ी ओके तो આ એક ટ્રીક યાદ રાખેલી છે યારી જરા નિભા કે મોત તક રુક રામે પડી आग में सीढ़ी ओके તમે લોકો આની પ્રેક્ટિસ પૂરે પૂરી કરેલી હશે એટલે તમને વાંધો નહીં જ આવે યાદ રાખવા માટે ત્યાર પછીની સિરીઝ एल ए लाख हफ्ता लाख हफ्ता वसूल रे उधर से लाख हफ्ता

બરાબર અહીંયા જે જગ્યા રાખીએ છીએ અહીંયા જે આ રીતે આપણે કરીએ છીએ ડાર્ક બરાબર એક નિશાની કરીએ છીએ ડાર્ક જે આવર્ત કોષ્ટકમાં કરવાનો નિયમ છે આ એક નિશાની કરીએ છીએ એનો મતલબ એવો થશે કે અહીંયા પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી રહેલી છે પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી એટલે જે આપણે નીચે બે શ્રેણીઓ લખતા હતા એની અંદરની આ શ્રેણી જે એફ વિભાગમાં છે બરાબર જો અહીંયા આપણે વિચારીએ તો આ એસ વિભાગ આ પી વિભાગ બંનેને પ્રતિનિધિ તત્વો કહેવાય ડી વિભાગ છે એ સંક્રાંતિ તત્વો છે એની અંદર સંક્રાંતિ શ્રેણી પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ ચાર સંક્રાંતિ શ્રેણીઓ અને પછી એફ વિભાગ એની અંદર બે શ્રેણીઓ છે એ છે પહેલી જે સિરીઝ છે દ્વિતીય આંતર સંક્રાંતિ શ્રેણી તો આપણે અત્યારે અહીંયા જે જગ્યા રાખી છે આ જગ્યા પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી માટે રાખી છે મતલબ કે આનો પરમાણુ ક્રમાંક જે હોય એના પછીનો પરમાણુ ક્રમાંક અહીંયા નીચેથી શરૂ થાય આનો પરમાણુ ક્રમાંક સત્તાવન હોય તો અહીંયા અઠાવન થી શરૂ થાય અઠાવન થી શરૂ કરી ચૌદ તત્વ પૂરા થાય એકોતેર સુધી ત્યાર પછી પાછો બોતેર નંબર એચ આવે એ આપણે હમણાં થોડી વારમાં જોશું પણ આ રીતે આ નિશાની કરવી ફરજિયાત હોય છે જ્યારે તમે આખું અવર્ત કોષક લખો છો ત્યારે આ નિશાની કરવી ફરજિયાત છે બરાબર આ નિશાની ન કરી હોય તો એ ખોટું માનવામાં આવે છે ત્યાર પછીનું છે એસે રફી દોબારા સગાઈ મેં બહોત હસના મત દોસ્ત રંગ ચેન્જ હો જાયગા આ રીતની ટ્રીક હતી તો આમાં પણ એવી જ રીતે છે જે એસી કર્યો છે ત્યાર પછી આ રીતે આપણે જગ્યા રાખીએ છીએ અને આ જે જગ્યા રાખેલી છે દ્વિતીય આંતર સંક્રાંતિ શ્રેણી માટે રાખેલી છે દ્વિતીય આંતર સંક્રાંતિ શ્રેણી જે એફ વિભાગ માટે છે એફ વિભાગ માટે આ જગ્યા રાખેલી છે અને ટ્રીક હજી એક વખત બોલ્યા એસે રફી દોબારા સગાઈ મેં બહોત હસના મત

विभाग की प्रथम अंतर संक्रांति श्रेणी सीने पर नदिया प्रेम की सीने पर नदिया प्रेम की समय यू ही गदगद तब दिल हुआ और तुम यूं ही ला जवाब ઓકે તો આ ચૌદ તત્વ પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી માટે સીને પર પ્રેમ કી સમાય યુહી ગદગદ તબ દિલ હુવા ઓર તુમ યુહી લા જવાબ આ આખી જે ટ્રીક છે આપણે આની પેલા એફ વિભાગ જયારે ભણ્યા ત્યારે ઓલરેડી શીખેલી છે સીને પર નદિયા પ્રેમ કી સમાય યુહી ગદગદ તબ દિલ હુવા ઓર તુમ યુહી લા જવાબ આ જે પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી છે એ આ જગ્યાએ આવે છે બરાબર છે અહીંયા જે ઓરેન્જ કલરનું કરેલું છે આપણે ડાર્ક ત્યાં પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી આખી રહેલી છે ખરેખર એને અહીંયા લખવાની હોય એલ એ ત્યાર પછી અહીંયાથી બાજુમાં લખવાનું હોય આખું પણ આપણે જો ત્યાં બાજુમાં લખીએ તો આખું આવર્ત કોષ્ટક વ્યવસ્થિત રીતે લખી ન શકાય એટલા માટે બધી જ જગ્યાએ ઇન્ટરનેશનલ નિયમ પ્રમાણે કે એફ વિભાગને અલગથી લખવામાં આવે છે એટલે આ બેને લાઈન અલગ લખેલી હોય છે એફ વિભાગની તો એક ટ્રીક થઈ ગઈ પ્રથમ આંતર સંક્રાંતિ શ્રેણી ત્યાર પછીની બીજી સિરીઝ છે પ્રથમ આંતર સંક્રાંતિ માટે એની ટ્રીક છે थोड़े पापड़ थोड़े पापड़ आपो पुराने आम कम बिकेंगे, थोड़े पापड़ ना आपो पुराने आम कम बिकेंगे, काफे में ऐसे फरमाओ, काफे में ऐसे फरमाओ, मैडम नूडल्स लाए ओके तो आई गई बीज संक्रांति श्रेणी द्वितीय आंतर संक्रांति श्रेणी ફરીથી એક વખત થોડે પાપડ યુ ના આપો પુરાને આમ કમ બીકેંગે કાફે મેં એસે ફરમાવો મેડમ નુડલ્સ લાય આ થયા આખું આવર્ત કોષ્ટક અત્યાર સુધીમાં આપણે જેટલા તત્વો લખ્યા એની અંદર એકસો અઢાર તત્વો દરેક દરેક આવર્ત કોષ્ટકનું બધું જ તત્વો લખાઈ ગયા છે બરાબર એસ વિભાગ પી વિભાગ ડી વિભાગ અને એફ વિભાગ તો જો આપણે ટ્રીકથી આખું આવર્ત કોષ્ટક લખીએ તો આપણે સરળતાથી આખું આવર્ત કોષ્ટક લખી શકીએ અને યાદ પણ રાખી શકીએ દરેક સિમ્બોલ સાથે આપણું મેઇન કામ છે દરેક તત્વો સિમ્બોલ યાદ રાખવો અને સાથે સાથે તેનો પરમાણુ ક્રમાંક પણ શોધવો આવડવી જોઈએ આપણે અત્યારે દ્વિતીય દ્વિતીયક્રાંતિ શ્રેણી લખી તો એ કઈ જગ્યાએ આવશે આ એસી પછી જે બ્લુ કલર કરેલો છે એ જગ્યાએ દ્વિતીય આંતર સંક્રાંતિ શ્રેણીની જગ્યા છે પણ ત્યાં આપણે દ્વિતીય આંતર સંક્રાંતિ શ્રેણી ન લખતા નીચે લખીએ છીએ બરાબર તો આ થઈ ગયો આખો આવર્ત કોષ્ટક આની અંદર આપણને જો આખા વર્ત કોષ્ટકના દરેક તત્વનો પરમાણુ ક્રમાંક યાદ રાખવો હોય અથવા પરમાણુ ક્રમાંક શોધવો હોય કે કેટલો પરમાણુ ક્રમાંક આવે છે કોઈ પણ તત્વ માટે તો આપણે કેવી રીતે શોધવો એના માટેની રીત અત્યારે હું તમને સમજાવું છું અને અત્યારે એ ટ્રીક તમારે યાદ રાખવાની છે કે કોઈપણનો પરમાણુ ક્રમાંક કેવી રીતે શોધી શકાય બરાબર તો જોઈએ આપણે પેલા આપણને એક થી ત્રીસ તત્વ સુધીના પરમાણુ ક્રમાંક આવડે છે બરાબર પહેલો નંબર હાઇડ્રોજન હોય પછી બીજો નંબર હિલિયમ છે પછી લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન આ દસ સુધી પૂરા થાય નંબર ઉપર સોડિયમ આવે મેગ્નેશિયમ પછી અહીંયા આવશે એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન આર્ગોન આર્ગોન એટલે અઢાર નંબર સુધી પૂરા થશે ઓગણીસ નંબર ઉપર પોટેશિયમ વીસ નંબર ઉપર કેલ્શિયમ એકવીસ નંબર સ્કેન્ડિયમથી ઝિંક સુધી ત્રીસ નંબર અહીંયા સુધી આપણને આવડવું જોઈએ બરાબર ત્રીસ નંબર સુધી દરેક તત્વોનો પરમાણુ ક્રમાંક જો આવડતો હોય તો હવે આપણે બીજા બધા તત્વોનો પરમાણુ ક્રમાંક કેમ શોધવો એ અત્યારે શીખીએ તો ધ્યાન રાખવાનું છે પેલા એસ વિભાગના પરમાણુ ક્રમાંક કેમ શોધવા એ હું શીખવાડું છું એસ વિભાગના પરમાણુ ક્રમાંક શોધવા હોય તો આ બંને વચ્ચેનો ડિફરન્સ હોય ને એને યાદ રાખવાનો છે આ પેલી વખત બે ઉમેરતા મળે છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક હોય લિથિયમનો પરમાણુ ક્રમાંક ત્રણ હોય બે ઉમેર્યા એટલા મળ્યા પછી લિથિયમથી સોડિયમ તરફ જાય ત્યારે આઠ ઉમેરવામાં આવે છે સોડિયમથી પોટેશિયમ તરફ પણ આઠ ઉમેરવામાં આવે છે પોટેશિયમ થી રૂબીડિયમ તરફ હવે બે આઠ આઠ પછી આવશે એમાં બે ઉમેરો એટલે તમને મળે લિથિયમનો પરમાણુ ક્રમાંક જે છે ત્રણ પછી લિથિયમનો પરમાણુ ક્રમાંક ત્રણ છે એમાં આઠ ઉમેરો એટલે તમને મળે અગિયાર તો એ છે સોડિયમનો પરમાણુ ક્રમાંક સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર એમાં તમે આઠ ઉમેરો તો મળે ઓગણીસ એટલે ઓગણીસ પોટેશિયમનો પરમાણુ ક્રમાંક છે પોટેશિયમનો પરમાણુ ક્રમાંક આવ્યો ઓગણીસ એની અંદર અઢાર ઉમેરો એટલે મળશે તમને સાડત્રીસ સાડત્રીસ રૂબીડિયમનો પરમાણુ ક્રમાંક છે સાડત્રીસની અંદર અઢાર ઉમેરો એટલે મળશે પંચાવન તો પંચાવન સીઝિયમનો પરમાણુ ક્રમાંક છે પંચાવનમાં બત્રીસ ઉમેરો બરાબર પંચાવનની અંદર જ્યારે બત્રીસ ઉમેરો તો મળશે સત્યાસી એ છે ફ્રાન્સિયમનો પરમાણુ ક્રમાંક તો આ રીતે એચ એલ આઈ એનએ કે આરબી સી એસ એફઆર બધાના પરમાણુ ક્રમાંક આપણે યાદ સમજી શકીએ અથવા ગણવાના હોય ત્યારે ગણી શકીએ માનો કે નો પરમાણુ ક્રમાંક પૂછો હોય તો આપણને અહીંયા પોટેશિયમનો આવડતો હોય કારણ કે આપણને એકથી ત્રીસ આવડે છે એટલે ઓગણીસ નંબર આવડે છે બરાબર તો પોટેશિયમ એટલે ઓગણીસ નંબર છે ત્યાર પછી રૂબિડિયમ આવે ને પછી સીઝીએમ આવે તો અહીંયાથી ચેક કરવાનું બે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ પોટેશિયમમાં અઢાર ઉમેરવાના રૂબિડિયમમાં પાછા અઢાર ઉમેરવાના અઢાર અઢાર બે વખત ઉમેરીએ એટલે આવી જાય પરમાણુ ક્રમાંક પંચાવન બરાબર થાય છે તો એસ અંદર દરેક વખતે એવું થાય માનો કે તમને નો પરમાણુ ક્રમાંક ક્રમાં છે એસ આર નો પરમાણુ ક્રમાંક આપણને પૂછેલો હોય છે તો નો પરમાણુ ક્રમાંક પૂછો તો શું કરવું પડે તો કે પેલા બેરેલિયમનો પરમાણુ ક્રમાંક વિચારવાનો બેરેલિયમ નો પરમાણુ ક્રમાંક છે ચાર તો જો અહીંયા બે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ છે તો અહીંયાથી જોવો જોઈએ બેરેલિયમ એટલે એમાંથી હવે જવાનું છે એના પછીની લાઈનમાં એટલે આ પેલો આવર્ત છે આ આવર્ત એટલે કે આડી છે 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 એવી રીતે આ આ બીજો આવર્ત આવર્ત આપણો ત્રીજો ત્યાર પછી ચોથો આવર્ત પછી પાંચમો આવર્ત છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત ટોટલ સાત આવર્તમાં આપણું આવર્ત કોષ્ટક છે તો આની અંદર પહેલાથી બીજા આવર્તમાં જયારે જાય છે એસ વિભાગની વાત છે પી વિભાગની નહીં પહેલાથી બીજા આવર્તમાં જાય છે ત્યારે બે ઉમેરા છે

વીસ માં પાછા અઢાર ઉમેર્યા વીસમાં અઢાર ઉમેર્યા એટલે જવાબ આવશે આડત્રીસ એ આપણો સ્ટ્રોનશિયમનો પરમાણુ ક્રમાંક મળી ગયો પછી આડત્રીસ માં પાછા અઢાર ઉમેરીએ એટલે છપ્પન અને છપ્પનમાં પાછા બત્રીસ ઉમેરીએ એટલે આવે અઠ્યાસી એ આપણો રેડિયમનો પરમાણુ ક્રમાંક તો આ રીતે પરમાણુ ક્રમાંક ગણી શકાય છે તો એસ વિભાગના પરમાણુ ક્રમાંક ગણવા હોય તેના માટે યાદ રાખવાનું છે બે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ પેલા આવર્તથી બીજા તરફ જાય જ્યારે બે ઉમેરવાના હોય પહેલાથી બીજા તરફ તો બે ઉમેરવાના બીજા થી ત્રીજા તરફ તો આઠ ઉમેરવાના ત્રીજા થી ચોથા તરફ તો આઠ ઉમેરવાના પછી ચોથા અવર્ત થી પાંચમા અવર્ત તરફ ચોથા અવર્ત થી પાંચમા આવર્ત તરફ તો અઢાર પાંચમા અવર્ત થી છઠ્ઠા અવર્ત તરફ તો પાછા અઢાર અને છઠ્ઠા અવર્ત થી સાતમા અવર્ત તરફ તો ઉમેરવા પડશે બત્રીસ આ એસ વિભાગ માટે આ યાદ રાખવાનું છે બે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ આ ક્યારેય ભૂલાવાનું નથી આ ક્યારેય ભૂલવું ન જોઈએ બે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ એસ વિભાગનો પરમાણુ ક્રમાંક શોધવા માટેની રીત છે હવે પી વિભાગના પરમાણુ ક્રમાંકમાં જાય તો પી વિભાગના પરમાણુ ક્રમાંક છે આની અંદર પણ એવી જ રીતે ઉમેરવાનું છે પણ આમાં બે ઉમેરવાના નહીં આવે જે શરૂઆતના બે હતા એ ઉમેરવાના નહીં આવે એની બદલે પહેલાથી બીજા આવર્તમાં આઠ ઉમેરવાના પછી બીજાથી ત્રીજામાં પાછા આઠ ઉમેરવાના ત્રીજાથી ચોથામાં અઢાર ઉમેરશો ચોથાથી પાંચમામાં પાછા અઢાર પાંચમાથી છઠ્ઠા આવર્તની અંદર ઉમેરવાના છે બત્રીસ અને છઠ્ઠા આવર્તથી સાતમા આવર્તમાં ઉમેરવા પડશે બત્રીસ બરાબર આટલું ફિક્સ છે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ બત્રીસ આવી રીતે ઉમેરીએ એટલે આપણને આનો પરમાણુ ક્રમાંક મળી જાય તો પી વિભાગ માટે ઉમેરવાના એવા આંકડા આઠ આઠ અઢાર અઢાર બત્રીસ બત્રીસ એકવાર ચેક કરી લઈએ એવું આવે છે કે નહીં તો હિલિયમ હિલિયમનું પરમાણુ ક્રમાંક છે બે હિલિયમનો પરમાણુ ક્રમાંક બે એમાં આપણે આઠ ઉમેર્યા તો જવાબ આવશે દસ તો આ નિયમનો પરમાણુ ક્રમાંક દસ પાછા એમાં આઠ ઉમેર્યા તો આવશે અઢાર એટલે આગળનો પરમાણુ ક્રમાંક અઢાર પછી એમાં અઢાર ઉમેર્યા અઢારમાં પાછા અઢાર ઉમેર્યા તો બનશે છત્રીસ એટલે ક્રિપ્ટોન માટે કે આર એના માટે છત્રીસ ક્રિપ્ટોનમાં પાછા અઢાર ઉમેર્યા એટલે આવશે ઝેનોન એક્સ ઈ એ આવશે ચોપન ઝેનોનનો પરમાણુ ક્રમાંક ચોપન ચોપન પ્લસ બત્રીસ એટલે આવશે છ્યાસી અને છ્યાસી પ્લસ બત્રીસ એટલે આવશે એકસો અઢાર છ્યાસી નંબરનું તત્વ આર એન એટલે રેડોન છે અને એકસો અઢાર નંબરનું તત્વ ઓ એટલે ઓગાનેસન છે ઓકે તત્વના નામને યાદ રાખવાની ચિંતા અત્યારે કરવાની નથી અત્યારે ફક્ત અને ફક્ત આપણે પરમાણુ ક્રમાંક અને એની સંજ્ઞા જોવાની છે સંજ્ઞા આપેલી હોય તો પરમાણુ ક્રમાંક આપણે ગણી શકવા જોઈએ પરમાણુ ક્રમાંક આપેલો હોય તો આપણે એની સંજ્ઞા લખી શકવા જોઈએ બરાબર છે એટલું આપણી પાસે એબિલિટી આવી જવી જોઈએ આવર્ત કોષ્ટકમાંથી તો આમાં પી વિભાગનું તત્વ હોય કોઈ પણ તો આઠ આઠ અઢાર અઢાર બત્રીસ બત્રીસ આવું ઉમેરવાનું છે તો કે પહેલાથી બીજામાં જાય પહેલા અવર્ત થી બીજા અવર્ત તરફ ત્યારે આઠ ઉમેરવા બીજા થી ત્રીજા તરફ જાય ત્યારે પાછા આઠ ત્રીજા થી ચોથા તરફ જાય ત્યારે અઢાર ચોથા થી પાંચમા તરફ અઢાર ઉમેરવા પાંચમા થી છઠ્ઠા તરફ બત્રીસ ઉમેરવા અને છઠ્ઠા થી સાતમા તરફ બત્રીસ ઉમેરવા આ રીતે ઉમેરવાનું આવે છે એક થી બે તરફ જાય તો આઠ ઉમેરવા બીજા થી ત્રીજા તરફ જાય તો પાછા આઠ આવી રીતે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ બત્રીસ ઉમેરવાના હોય છે તો માનો કે આપણને કોઈ પણ એક તત્વ આપેલું છે જેમ કે એસ આ તત્વનો પરમાણુ ક્રમાંક પૂછો છે તો આ તત્વનું સૌથી પહેલું તત્વ કયું હોય ને એ સિરીઝનું એ આપણે વિચારવાનું તો એસ બી એ પૂછે એટલે પહેલાં તો વિચારવાનું કે કેમાં આવશે તો વિચારો નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ ભિખારી મેકડોનાલ્ડ્સમાં જાય તો નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ એસ ત્યાં આવે છે બરાબર તો નેપાળથી શરૂ થાય છે એનથી તો એન છે એ કેટલામું તત્વ છે બીજા આવર્તનું તત્વ છે પહેલા આવર્તમાં તો ખાલી બે જ તત્વ છે હાઇડ્રોજન અને હિલિયમ તો નાઇટ્રોજન છે એ બીજા છે તત્વ હોય તો બીજાથી ત્રીજા તરફ તરફ જાય જાય ત્યારે ત્યારે એ ઉમેરશે ઉમેરશે પછી ત્રીજાથી ચોથા પાછા પહેલાથી બીજા તરફ આઠ બીજાથી ત્રીજામાં આઠ અને ત્રીજાથી ચોથા તરફ જાય ત્યારે એ અઢાર ઉમેરશે અહીંયા અઢાર ઉમેરશે અને ચોથાથી પાંચમા તરફ જાય ત્યારે એ ઉમેરશે પાછા અઢાર તો એએસ થી એસબી તરફ જ્યા ત્યારે પાછા ઉમેરવાના આવશે અઢાર તો નો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કે સાત છે નાઇટ્રોજનના પરમાણુ ક્રમાંક સાત એમાં તો પાછા અઢાર એકાવન તો એસબી છે એ એકાવન નંબરનું તત્વ બનશે બરાબર તો આ રીતે એની ગણતરી થાય છે કોઈ પણ તત્વનું પરમાણુ ક્રમાંક કેવી રીતે શોધવો તો એની ગણતરી આ રીતે કરવાની હોય છે ત્યાર પછી એસ અને પી વિભાગના પરમાણુ ક્રમાંક કેમ શોધવા એ આપણે જોઈ લીધું હવે જોઈ છે ડી વિભાગના પરમાણુ ક્રમાંક તો ડી વિભાગના તત્વ કે એફ વિભાગના તત્વો હોય એના પરમાણુ ક્રમાંક કેવી રીતે શોધવા જોઈએ તો આ બધાય શોધવા માટે થઈને આમાં ઉમેરવા કરતા બેટર હોય છે કે આપણને કોઈ પણ એક આંકડો યાદ હોય બરાબર છે તો કોઈ પણ એક પરમાણુ ક્રમાંક યાદ હોય તેના આધાર આપણે બીજું બધું નક્કી કરી લેતા હોય જેમ કે આમાં યાદ રાખવા જેવા છે એક વાય જે ઓગણચાલીસ નંબરનું તત્વ છે બરાબર એલ એ આ સત્તાવન નંબરનું તત્વ છે આ તમારે યાદ રાખવાના છે ઓગણચાલીસ સત્તાવન પછી મર્ક્યુરી છે એસી નંબરનું તત્વ છે એચજી એસી નંબરનું તત્વ છે અહીંયા એસી છે એસી એટી નાઇન એસી એટલે એક્ટિનિયમ બરાબર એટી નાઇન નંબરનું તત્વ છે પછી અહીંયા આવશે એકસો ચાર નંબરનું તત્વ બસ આટલું યાદ રાખવાનું હોય છે અને આ બાજુ તમે જુઓ તો યુરેનિયમ જે યાદ રહી જતું હોય જલ્દીથી બાણું નંબરનું તત્વ છે આટલા યાદ રહી જાય એટલે મોટા ભાગના બધા પરમાણુ ક્રમાંક તમને આવડી જશે જેમ કે આપણે જોઈએ એટલે વિચારીએ કે કેવી રીતે આવશે તો આપણને પૂછે છે આર યુ પરમાણુ ક્રમાંક કેટલો થાય તો આપણે કઈ કરવાનું નથી કોષ્ટક લખવાની પણ જરૂર આર યુ કઈ સિરીઝમાં આવે અને વિચારવાનું છે આરયુ કઈ સિરીઝમાં આવશે આર યુ આવશે લાખ હફતા એમાં આવશે લાખ હફ્તા વસૂલ રે ઉધરશે ઈધર પીટાઈ ઓ રોગ એમાં તો ન આવ્યું યુ તો આર યુ કઈ સિરીઝમાં આવે છે યારી જરા નિભાકે કે તો ગણતું જવાનું યારી જરા નિભા કે મોત તક રૂક રૂક એટલે આરિયું આવે છે તો અહીંયા છઠ્ઠા નંબરનું તત્વ આવે છે આપણી પાસે તો યારી એ ઓગણચાલીસ નંબર હતો ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસ તો આર યુ નો પરમાણુ ક્રમાંક થઈ જાય છે ચુમ્માલીસ આર નો પરમાણુ ક્રમાંક બને ચુમ્માલીસ આ રીતે એની ગણતરી કરવાની હોય છે બરાબર જેમ કે આપણને પૂછ્યું છે એજી સિલ્વર આનો પરમાણુ ક્રમાંક ગણવાનું પૂછ્યું છે તો આના માટે ગણવાનું યારી જરા યારીકે મોત તક રામે આગ આગ જ અહીં આવે છે એજી એજી પૂછ્યું છે નવમાં નંબરનું તત્વ ઓગણચાલીસ શરૂ કરવાનું ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ ફોર્ટી સેવન એજી નો પરમાણુ ક્રમાંક છે સુડતાલીસ સુડતાલીસ નંબરનું તત્વ સિલ્વર છે આ રીતે આપણે પરમાણુ ક્રમાંક નક્કી કરી શકીએ ત્યાર પછી આ સિરીઝ આપેલી હોય માનો કે એવું પીછું છે ઓએસ બરાબર ઓએસ પીછું છે તો કેવી રીતે ગણશું તારા માટે હવે કેમ ગણવાનું તો જો ઓએસ ગણવાનું છે તો અહીંયાથી નક્કી કરાય આપણને સહેલું અહીંથી પડે મળકીઓની એંસી નંબરનું તત્વ છે ત્યાંથી ઊંધા જાય તો આપણને સહેલું પડે તો એક વખત બોલવાનું લાખ હફ્તા વસૂલ રે ઉધર છે ઈધર પીઠાઈ ઓર હોગી તો આપણે જવાનું છે એચજી એજી એચજી અહીંયા આવશે લાખ હફ્તા વસૂલ રે ઉધર છે ઓએએસ અહીંયા પહોંચવાનું છે આ એંસી નંબરનું તત્વ છે એ જે એંસી આ ઓગણ એંસી પછી ઈઠોતેર પછી આ સિત્તોતેર અને આ છોતેર તો ઓએસ છે એ છોતેર નંબરનું તત્વ આવે આ રીતે આપણે ઊંધી ગણતરી કરીને પણ આવી શકીએ અને જો આ બાજુ થઈ જવું હોય તો અહીંયા એફ છે એ બોત્તેર નંબરનું તત્વ છે એચએફ બોત્તેર નંબરનું તત્વ હોય તો ત્યાંથી ગણી શકાય એલ એસ સત્તાવન નંબર પછી સીધો બોતેર નંબર આવે વચ્ચે જે ચૌદ તત્વનો ગેપ પડ્યો

તો તમારે સીધું જ ગણતરી કરવાની આવે અને જો તમે એચજીને યાદ રાખો છો તો ત્યાંથી તમારે ઊંધી ગણતરી કરીને આવવું પડે એના પછીની સિરીઝમાં પણ એવું જ કરવાનું છે માનો કે એમ ટી માટે પૂછેલું છે એમ માટે પૂછેલો હોય પરમાણુ ક્રમાંક તો કેવી રીતે નક્કી કરાય તો એસે રફી દોબારા મેં બહુ હસના મત અહીંયા પહોંચવાનું છે એસે સે આર એફ આર એફનો પરમાણુ ક્રમાંક એકસો ચાર હતો આનો નેવ્યાસી હતો અને આ એકસો ચાર છે એકસો ચાર એકસો પાંચ એકસો છ એકસો સાત એકસો આઠ અને એકસો નવ આ એકસો નવ સુધી નક્કી થાય છે પરમાણુ ક્રમાંક ક્રમાંક બરાબર છે પરમાણુ એટલે કે એની અંદર રહેલા કોઈ પણ તત્વના કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસ માં રહેલા તત્વોની પ્રોટોનની સંખ્યા તો એ પ્રોટોનની સંખ્યા તેની અંદર એકસો નવ જેટલી હોય છે તો આ રીતે આપણે દરેક તત્વો પરમાણુ ક્રમાંક નક્કી કર્યો જ્યારે આપણને સિમ્બોલ આપેલો હોય બરાબર ફોર એક્ઝામ્પલ આપણને એક એવી રીતે સિમ્બોલ આપેલો છે કે એમ આપણને એક સિમ્બોલ આપેલો છે જીડી બરાબર આ એક જીડી આપેલું છે તો તો આપણે એ નક્કી કરવું પડશે કે જીડી કયા ગ્રુપમાં આવે એસ વિભાગમાં પી વિભાગ ડી વિભાગ કે એફ વિભાગ શેમાં આવે તેના માટે પહેલાં આપણે આવડત કોષકની પ્રેક્ટિસ જો ચોક્કસ રીતે અને પ્રોપર રીતે કરેલી હોય સારી રીતે પ્રેક્ટિસ કરેલી હોય તો તમને ખ્યાલ આવે કે જીડી છે એ કયા સમૂહમાં મૂંધો થયો છે જીડી છે એ ડી વિભાગનું તત્વ છે અરે સોરી એફ વિભાગનું તત્વ છે જીડી જો એફ વિભાગનું તત્વ હોય તો તમારે એફ વિભાગ જ બોલવો પડશે બરાબર તો સીને પર નદીયા પ્રેમ કી સમય યુહી ગદગદ ઓકે જીડી આવે છે પ્રથમ આંતરસંક્રાંતિ શ્રેણીમાં આવે છે એફ વિભાગની જે પહેલી લાઈન છે એમાં આવે છે તો સી ઈ એનો પરમાણુ ક્રમાંક અઠ્ઠાવન છે અઠાવન તો આપણે ફરીથી બોલીએ જીડી ક્યાં આવતું હતું સીને પર નદીયા પ્રેમ કી સમય યુહી ગદગદ આ જગ્યાએ જીડી આવે છે તો અઠાવન થી શરૂ કરીએ આપણે અહીંયા સુધી પહોંચવાનું છે અને જીડી છે એનો પરમાણુ ક્રમાંક થશે આ રીતે નક્કી છે બરાબર તત્વ આપ્યું એનો પરમાણુ ક્રમાંક આપણે કેમ નક્કી કરવો આ રીતે નક્કી થાય ત્યાર પછીનું તત્વ ધારો કે એફ એલ આપેલું છે એફએલ નો પરમાણુ ક્રમાંક નક્કી કરવો છે તો વિચારવાનું કે એફએલ પેલા કયા માં આવે છે કયા વિભાગમાં આવે છે તો એફએલ છે એ પી વિભાગનું તત્વ છે અને પી વિભાગમાં પણ કયા સમૂહમાં આવે છે તો પી વિભાગની અંદર કાર્બન ફેમિલીમાં આવે છે જો નો યાદ આવે તો એક વખત બોલવું આખું જેમ કે નથી યાદ નથી યાદ કે પી વિભાગમાં છે એવું બરાબર તો એકવાર આપણે એસ વિભાગ બોલીએ હેલીને કી રફશે ફરિયાદ તો આમાં નો આવ્યું એફએલ જેવું નો આવ્યું બરાબર એફ આર આવે બેટા માંગે કાર સુંદર બાપરાજી એમાંય નો આવ્યું બેંગન આલુ ગાજર ઇન થેલામાં નહીં તો ત્યાંય નથી આવતું નેક્સ્ટેક કહે સીતાજી સુનો પ્રભુ ફલ ખાના હે એફેલ ત્યાં આવે છે એટલે કાર્બન ફેમિલીમાં આ તત્વ રહેલું છે એફએલ તો કાર્બન નો પરમાણુ ક્રમાંક છે છ બરાબર અને કહે સીતાજી સુનો પ્રભુ ફલ ખાના હે તો કહે થી સી થી એસઆઈ તો આઠ ઉમેરવાના છે પછી એસઆઈ થી જી ઈ તો અઢાર ઉમેરવાના છે પાછા અઢાર અહીંયા બત્રીસ અને આમાં પાછા ઉમેરવાના થશે બત્રીસ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક છ તો એમાં આઠ ઉમેર્યા તો આવશે ચૌદ ચૌદ ની અંદર પાછા અઢાર ઉમેર્યા તો આવશે બત્રીસ બત્રીસ માં પાછા અઢાર ઉમેરા તો આવશે પચાસ પચાસ ની અંદર જ્યારે બત્રીસ ઉમેરીએ ત્યારે આવે છે બ્યાસી અને બ્યાસી માં પાછા બત્રીસ ઉમેરીએ તો બ્યાસી પ્લસ બત્રીસ એટલે ચાર આઠ ને ત્રણ અગિયાર એકસો ચૌદ નંબરનું તત્વ એફએલ બનશે બરાબર તો આ એફએલ જે છે એનો પરમાણુ ક્રમાંક એકસો ચૌદ થશે તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે આ ગણતરી કરતાં શીખવાનું છે આ ગણતરીની તમે જેમ વધુ પ્રેક્ટિસ કરશો તેમ તમને આ ગણતરી વધારે ફાવશે વધારે આવડશે અને તમે ચપટી વગાડતા કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક શોધી શકશો કે કોઈ પણ પરમાણુ ક્રમાંક આપ્યો હોય તો તમે એનું તત્વ પણ નક્કી કરી શકશો એટલે કે એનો સિમ્બોલ નક્કી કરી શકશો કે આ તત્વ કયું છે બરાબર તો આ બધું નક્કી થઈ શકે છે પણ તમારે ફક્ત ધ્યાન એટલું જ રાખવાનું હોય છે કે તમને એનો બધી વસ્તુ ખબર હોવી જોઈએ તમારી એની પ્રેક્ટિસ પૂરેપૂરી હોય હજી એક ઉદાહરણ કરીએ પરમાણુ ક્રમાંક સો આપ્યો છે સો નંબર નું પરમાણુ ક્રમાંક છે ને તત્વ કયું છે તો સો નંબર કયા વિભાગમાં આવે એસ વિભાગની અંદર તો સો નંબર આવતા નથી ડી વિભાગ અને એફ પી વિભાગ છે એની અંદર છ્યાસી સુધી આવે પછી એકસો તેર નંબર હોય એકસો તેર થી એકસો અઢાર હોય તો આપણ પણ નહીં આવે આમાં જોઈએ સો નંબર અહીં એકસો ચાર થી શરૂ થાય છે એકસો ચાર થી આવશે એકસો બાર સુધી તેમાંય નથી આવતું એનો મતલબ કે એકસો ચાર પહેલા અને નેવ્યાસી પછી એટલે આ બ્લુ લાઇન છે એની અંદર આવે છે આ જે બ્લુ લાઈન છે એ છે આપણી એફ વિભાગની દ્વિતીય આંતર સંક્રાંતિ શ્રેણી દ્વિતીય શ્રેણીમાં સો નંબરનું તત્વ રહેલું છે બરાબર તો આની શરૂઆત થાય છે નેવું નંબરના તત્વથી આ ટી એચ છે એ નેવું નંબરના તત્વથી શરૂ થાય છે બરાબર તો આપણે ગણતરી કરવાની નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવાણું સો આ જગ્યાએ જે તત્વો આવશે એ આપણો જવાબ હશે બરાબર છે તો નેવું નંબરનું તત્વ છે ટી એચ થોડે પાપડ યુ ના આપો પુરાને આમ કમ બિકેંગે કાફેમે એસે ઈ એસ ફરમાવો એફ એમ ઈ એસ અને એફ આ જગ્યાએ આપણું તત્વ હતું તો અહીંયા આવે છે એફએમ ફરમાવો તો સો નંબરનું તત્વ છે આપણું એફએમ જો આપણે એને ચેક કરવું હોય તો ચેક પણ કરી શકીએ જેમ કે આ નેવું નંબર પછી એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવાણું અને સો સો નંબરનું તત્વ છે આપણું એફ આ રીતે તમને કોઈ પણ પરમાણુ ક્રમાંક આપેલો હોય કે કોઈ પણ તત્વનો સિમ્બોલ એના ઉપરથી તમે પરમાણુ કે તત્વનો સિમ્બોલ આ વસ્તુ નક્કી કરી શકો નક્કી નક્કી કરવી અને પરમાણુ ક્રમાંક કરવો મહત્વનું હોય છે તો આ થઈ ગયો આજનો આપણો લેક્ચર નેક્સ્ટ લેક્ચરમાં હજી એના આધારે આપણે હજી પરમાણુ ક્રમાંક જોયો છે તો પરમાણુ ક્રમાંક એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પછી એ જ રીતે પરમાણુ ભાર કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ત્યાર પછી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય અને તેના આધારે પરમાણુ ભાર અને આધારે આઈસો બાર આઈસોટોપ્સ આઇસોટોન્સ આ બધા રિલેશન્સ છે એ રિલેશન્સ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે તો નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ આવે જ્યારે પણ તમે આ લેક્ચર જુઓ નેક્સ્ટ લેક્ચર ત્યાર પહેલા તમે આખું અવર્થ કોષ્ટક અને આ રીતે જે મેં તમને અત્યારે શીખવાડ્યું છે કોઈ પણ એક રેન્ડમ તત્વ લેવાનું છે અને એની અંદર પરમાણુ ક્રમાંક નક્કી કરવાનો છે અથવા તો કોઈ પણ એક આંકડો લખવાનો છે થી એકસો માંથી અને એનું તત્વનો સિમ્બોલ નક્કી કરવાનો છે બરાબર આની તમે પૂરતા પ્રમાણમાં પ્રેક્ટિસ કરી લેજો તો તમને આગળનું જે ચેપ્ટર છે આપણું જે આખું તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તી આ આખું ચેપ્ટર છે જે ત્રીજું એ ચેપ્ટર ખૂબ જ સહેલું લક્ષ્ય પણ જો તમે આની પ્રોપર રીતે પ્રેક્ટિસ કરેલી હશે તમારી જાતે પ્રેક્ટિસ કરેલી હશે તો એ તમારા માટે કામનું રહેશે બરાબર વાતનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય સ્વામિનારાયણ